તો અમરેલીના બગસરામાં વરસાદ વરસ્યો છે, પરંતુ વરસાદ બાદ પણ હાલાકી જોવા મળી રહી છે. વરસાદે વિરામ તો લીધો પણ પાણી ન ઓસરતા લોકોમાં ભારે રોષ છે. મારુતિધામ અને ગોકુલધામ સોસાયટી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. બંને સોસાયટીઓમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે અને તંત્રને રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી તે છતાં કોઈ પણ પ્રકારના નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગસરામાં વરસાદ બાદ અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કોઈ નદી તળાવના નહીં, પરંતુ સોસાયટીના આ દ્રશ્યો છે. અમારા નાના નાના બાળકો છે, અહીંયા પાણી ભરેલું છે. કાંઈ વસ્તુ બાળકો માટે લેવા જાવી હોય, દૂધ છે કે કાંઈ વસ્તુ છે, તો લેવા જવાતું નથી અને તંત્ર કાંઈ કરી રહ્યું નથી. છેલ્લા 8 વર્ષથી અહીંયા રહીએ છીએ પણ આમાં કાંઈ થયેલું નથી ને. કાલે બહુ વરસાદ પડ્યો છે, એના હિસાબે પાણી પણ ભરેલા છે, એના હિસાબે બીમારી હમણાં નીકળી છે અને મચ્છર જીવજંતુ જનાવરની બહુ બહુ તકલીફ છે. તો તંત્ર કાંઈ કરી રહ્યું નથી, તો એને તંત્રને કહો કે આ બધું અમને કરી દે. અમારે આટલા આ છોકરાને સ્કૂલે જવાની તકલીફ પડે છે, ક્યાંય રમતા હોય તો બીક લાગે છે, રમવા બહાર નથી મોકલાતા કે નથી કાંઈ વસ્તુ લેવા જવાતી, નથી ક્યાંય બહાર નીકળાતો છોકરાઓ લઈને. અમને એમ બીક છે કે એના હિસાબે આપમાં ગંદકીના હિસાબે અમારા છોકરાઓ બીમાર ન પડી જાય છે. 24 કલાક થયા વરસાદ તો હતો પણ પૂરો થઈ ગયો, પણ છતાંય પાણી ઓસરતા નથી. કેમ કે ખાડા 3-4 ફૂટના ભરેલા બરોબર, પણ જો છોકરાઓને અગવડતા પડે સ્કૂલે જવું, આદમીને ધંધા પાણીનું તકલીફ પડે છે, રાત્રે વહેલા હારે આવવું પડે ધંધામાંથી, કેમ કે જીવજંતુનો ત્રાસ એવું થાય, બૈરાઓને કાંઈ વસ્તુ લેવા જવાતી નથી. એટલી તકલીફ છે કે અમે કોઈને કહી નથી શકતા કે અમારી તો એટલી તકલીફ છે કે અમે કે જાય તો જાય ક્યાં, એમ દૂધ લેવા જઈ નથી શકતા. ગમે એ વસ્તુ તો કેટલી જોતી હોય ઘર વપરાશમાં, છોકરાઓ સ્કૂલે જાય ટ્યુશનમાં જાય, બિચારાને 2-3 વાર જવું પડે આવવું પડે બરોબર.